નમસ્કાર મિત્રો, આપણી સાથે ગણદેવીમાં એક બહુ જાણીતું નામ અને પત્રકારત્વ સાથે જોડાયેલ અને ખૂબ જ જ્ઞાની અને વિદ્વાન વ્યક્તિ આપણી સાથે છે. તો આજે બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જ્ઞાન કી ધમાચકડી પ્રોગ્રામ એમણે એટેન્ડ કર્યો, તો સૌપ્રથમ તો બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી હું એમને ધન્યવાદ આપું છું. અને આપણે જાણીએ એમની પાસેથી કે આ પ્રોગ્રામ એમને કેવો લાગ્યો અને એમનો પ્રતિભાવ શું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ. તો સર, તમારો પ્રતિભાવ? જો આનંદ તો થતો જ હોય, સ્વાભાવિક છે. અમે સ્વેચ્છાએ આવ્યા, બીઆઈએ સ્કૂલ કંઈક નવું કરી રહી છે, સતત વાંચતા હોઈએ છીએ, પત્રકારો છીએ એટલે નવું જાણવાની પણ અમને અપેક્ષા હોય છે. જ્યારે સમાજની અંદર કંઈક નવું પરિવર્તન આવતું હોય અને તે પણ શિક્ષણના ક્ષેત્રે, અને બીઆઈએસ એની અંદર આ પ્રયોગ કરતી હોય, કારણ કે અનેક સ્કૂલોમાં જતા હોઈએ છીએ અમે અને દરેક સ્કૂલો સરસ કામ કરે છે, પણ બાળકોને કેન્દ્ર વર્તે રાખીને જે કેટલાક પ્રયોગો જે થયા છે, ખાસ કરીને સોશિયલ સાયન્સીસની અંદર અને બ્રેઇન ડેવલપમેન્ટની અંદર, એ મને ખૂબ જ ગમ્યા. આ કોન્સેપ્ટ સાહેબો ક્યાંથી લાવ્યા મને કંઈ સમજાતું નથી, પણ આ કોન્સેપ્ટ બહુ મૂળભૂત પાયાનો આપણો જૂનો આયુર્વેદ સાથે, પેઢીઓ સાથે જોડાયેલો આ આશ્રમ, જ્યારે આશ્રમ ઋષિમુનિઓનો આશ્રમ ચાલતા ને, તેની અંદર જે શિક્ષણ પ્રથા હતી ને એ યાદ કરાવે એવો આ કોન્સેપ્ટ છે આખો. તમે જોશો તો ઋષિઓ આ પ્રયોગો કરતા હતા, એટલે મને કોઈક આશ્રમમાં આવી ગયો હોઉં ને એવું મને પહેલાં તો લાગ્યું, પણ આ એક સરસ રીતે કામ થાય છે અને બાળકોના ઘડતરનું એક વિશેષ કામ આગામી 25 વર્ષ આવનાર કયા દિવસો છે એને ધ્યાનમાં રાખીને બીઆઈએસ આ કામ કરે છે. દિલથી અભિનંદન આપું છું. જ્યાં અમારો ક્યાંય પણ સહયોગ જોઈએ તો અમે જરૂર, અમારો સંપૂર્ણ પત્રકાર સંઘના પ્રમુખ તરીકે પણ કહું છું, એક સામાન્ય માણસ તરીકે પણ કહું છું કે આમાં આગળ વધો અને બાળકોને આગળ લાવવાની જે તમે પ્રવૃત્તિ કરો છો, એના બ્રેઇનને, એની સોશિયલ સ્કિલને, સ્કિલ ખાસ કરીને કહું છું, આજે જરૂર છે સ્કિલની, એટલે ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. થેન્ક યુ સર. ખરેખર આજની આ અમારી જ્ઞાન કી ધમાચકડી કાર્યક્રમ કરવા પાછળનો અમારો ઉદ્દેશ્ય એવો હતો સાહેબ, કે અમારે ત્યાં અમે કેજીની અંદર 20 સ્કિલ ઉપર કામ કરીએ છીએ અને સોશિયલ મીડિયા થ્રુ લોકોના મનમાં એવો એક કન્સેપ્ટ જતો હતો કે આ સ્કૂલમાં તો માત્ર એક્ટિવિટીઝ થાય છે, પણ ખરેખર સાચા અર્થમાં એ બધી એક્ટિવિટીઝ છે એ જ્ઞાન સાથે જોડાયેલી છે, એ નોલેજ સાથે જોડાયેલી છે, એ બધી એજ્યુકેશનલ એક્ટિવિટીઝ છે. અને આજે જે તમે દરેક સ્ટોલના જ કે દરેક ના વિઝિટ લીધી છે મુલાકાત, તો દરેક અમારી સ્કિલ છે કે જે અમે બાળકોને શીખવીએ છીએ. વિઝિટ મેં માત્ર વિઝિટ નથી કરી, મેં દૂરથી ઊભા રહીને બેસીને એક ખૂણામાં બેસીને મેં ઓબ્ઝર્વ પણ કર્યું છે. એના એના બાળકોના રિપરકેશન્સો, વાલીઓના રિપરકેશન્સો, બાળક જ્યારે જાય ત્યારે શું કેવું હોય છે અને એ સ્કિલ પર કામ કરીને આવે છે અને સ્કિલ મેળવવાનો જે આનંદ, એને કંઈક એચિવ કરવાનો આનંદ હોય છે, એ મેથ્સ હોય કે સોશિયલ સાયન્સ હોય કે અન્ય કોઈ પણ કાઉન્ટર હોય. મારી જ દીકરી એ ગયેલી હતી અને એણે પેલું વાર્લી પેઇન્ટિંગ પર કામ કર્યું, તો એને એનો એને એનામાંથી કંઈક નવું મળ્યું એમ. તો એ આ તમારી સ્કૂલની સ્ટુડન્ટ નથી તે પણ કહું છું, આ તમારી વિશાળતા છે, એ તો અન્ય સ્કૂલની સ્ટુડન્ટ છે. મેં પેલા મેડમને કહ્યું પણ કે મેડમ આ તો એને કહ્યું કે ના ના, અમારે તો કશું છે જ નહીં, તમે બાળક એટલે બાળક, તો આ કેટલો વિશાળતાથી આ કામ કરો છો, આપને ખૂબ અભિનંદન સાહેબ, ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર સર. અમે બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ સમગ્ર વિસ્તાર માટે કામ કરશે, અમે માત્ર બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકો ભણતા બાળકો માટે નહીં, પણ અમે દરેક પ્રોગ્રામમાં દરેક લોકોને સામેલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે અંતે તો સમગ્ર વિસ્તારના લોકોનો વિકાસ થશે તો આપણા વિસ્તારનો વિકાસ થશે, દેશનો વિકાસ થશે, તો એ જ ઉદ્દેશ્ય સાથે અમે કામ કરતા રહીશું. અને સર થેન્ક યુ.